वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननामृजम् पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः सर्वावतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः सर्वकारणकारणाय श्रीहरिकृष्णमहाराजाय नमो सदानन्ददायिने आनन्दघनमूर्तये श्रीसहजानन्द स्वामिने नमो नमः कठिनतपकारिणे वनवासे श्रीनीलकण्ठवर्णिराजाय नमो नमः साधुसेवापरायणाय लौज आश्रमवासी पार्षदवर्याय श्रीसर्जू दासाय नमो नमः महासमर्थाय रूपनिधानाय छपयावासी श्री घनश्याम महाराजाय नमो नमः आदिगुरवे सद्गुरुवर्याय महासमर्थाय परमहंसमुख्याय श्री गोपालानंद मुने नमो नमः सर्वसद्गुण संपन्न श्री मुक्तानंद मुने नमो नमः सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नमो नमः सद्गुरु श्री नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने आधारानंद मुनये इत्यादि सर्वे नंद सभ्यो नमो नमः मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः परम भक्त श्री दादा खाचराय नमो नमः सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो नमः विक्रम संवत 2069 महावद बीज बुधवार तारीख 27 फेब्रुआरी 2013 आज के सद्विचार साचा अर्थमा स्वतंत्र होवानु तात्पर्य ये छे के बना काढवानो सहारो न लेवो जोईए। आजकल मानसो स्वतंत्रताना नामे स्वच्छंदता चाहे छे, स्वच्छंदपणु करे छे, परंतु ये आजादी बर्बादी नु कारण छे। साचु स्वतंत्रपण तो एने कहवाय के अपने बानानो आश्रय न लीए, अपनी फर्ज बजावामां अपने बाना न काटीए, व्यवस्थित रहिए। आत्मनियंत्रण जो मेळवी लीए
તો સીમા બહારનું નિયંત્રણ આપણે પામી શકીએ છીએ. અર્થાત અસીમ નિયંત્રણની શક્તિ પ્રાપ્ત થાય છે. આત્મનિયંત્રણથી અસીમ નિયંત્રણની શક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે પોતા ઉપર નિયંત્રણ રાખી શકતા નથી, એટલે કોઈ ઉપર નિયંત્રણ રાખી શકવાના નથી. જે વ્યક્તિ પોતા ઉપર નિયંત્રણ રાખી શકે એ આખી સૃષ્ટિ ઉપર નિયંત્રણ રાખી શકે. પોતે જ પોતાના વશમાં નહીં તો બીજા કોણ એના વશમાં થાય? પોતે ધાર્યું હોય એમ પોતા ઉપર પોતે કરી શકે નહીં, તો બીજા ઉપર એ ધાર્યું કામ ક્યાંથી કરાવી શકે? બીજા તો કોણ માને? તમારું તમે નથી માનતા તો તમારું બીજો કોણ માને? તમારા કહ્યામાં તમે પોતે નથી તો તમારા કહ્યામાં બીજો કોણ રહે? તમે સમજી વિચારીને ઠાકોરજીની સાક્ષીએ પૂજામાં નિયમ લીધો હોય એ પાળો નહીં. તમે તમને કીધું હોય કે આજથી તું આમ રહેજે એ તમે તમારું માનો નહીં, પછી બીજો કોણ તમારું માને? માટે આત્મનિયંત્રણ બહુ જરૂરી હોય છે. આત્મનિયંત્રણ સે અસીમ નિયંત્રણ શક્તિ પ્રાપ્ત હોતી હૈ, મગર આત્મનિયંત્રણ કરના બહુત કઠિન હૈ. કોઈ વિલ્લો પુરુષ કરી શકે, અને જેનામાં આત્મનિયંત્રણની શક્તિ છે એનામાં અસીમ નિયંત્રણ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. પણ આત્મનિયંત્રણ કરવા માટે આપણે જાગવું જોઈએ ને, આ વાતને સમજવી જોઈએ. ઘણા માણસો તો પોતાનું કાંઈ ઠેકાણું ન હોય અને કોકના ઉપર જ નકરો જુલમ કરે છે. હું કહું એમ બધા કરો એમ, હવે તું કે એમ તું નથી કરતો, અમે કેવી રીતે કરીએ? તું તારું માનેશ, તું તારું માનેશ? બહુ મોટો પ્રશ્ન. તારું તારા ઉપર ધાર્યું થાય, તારા ઇન્દ્રિયંકરણ ઉપર, તારા જીવન ઉપર. કોકની ઉપર ક્યાં ચડી બેઠો? કોકની પાસે ધાર્યું કરાવવાનું બંધ કર, તું તારું તારા ઉપર તો ધાર્યું કરાવ્યું. તે ભજન કરવાનું ધાર્યું હોય એ થાય, તે વાંચી લેવાનું નક્કી કર્યું હોય, કથા સાંભળવાનું નક્કી કર્યું હોય એ કરે છે. યદિ લોગ આપકો મૂર્ખ બનાને કા પ્રયાસ કરે તો યાદ રખે કે નમ્રતા વ શક્તિ મેં બહુત બડી સમજદારી હૈ. કદાચ માણસ તમને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે ત્યારે યાદ રાખજો કે નમ્રતામાં અથવા શાંતિમાં બહુ જ મોટી સમજદારી છે. કહેવાનો અર્થ થઈ કે તમે તમારી નમ્રતા ચૂકશો નહીં અને શાંતિ બગાડીને ગરમ થશો નહીં. તમને કોઈ મૂર્ખ બનાવવાના પ્રયાસ કરતા હોય ને તમને ખબર પડી જાય ત્યારે તમારે વિવેક ચૂકવો નહીં, એ ભલે ચૂકી ગયા, અને શાંતિ બગડવા ન દેવી. પકડી રાખો કેમ જે નમ્રતા રાખવામાં અને શાંતિ રાખવામાં જ મોટામાં મોટી સમજદારી છે. એ ભલે મૂર્ખ બનાવે તમને,
પણ તમે જો શાંતિ રાખી, નમ્રતા રાખી તો તમે મૂર્ખ નથી, બહુ સમજદારીવાળા છો એમ કહે છે. એ સમજદારી છે. યહ આવશ્યક નહીં હૈ કે આસ્થા વિવેક સે સમર્થિત હો, પર યહ આવશ્યક હૈ કે આસ્થા મેં વિવેક કા વિરોધ ન હો. સ્વામી શરણાનંદજીની આ વાત છે. આ આવશ્યક નથી કે આસ્થા વિવેકથી સમર્થન આપેલી હોય, પરંતુ આ આવશ્યક છે કે આસ્થામાં વિવેકનો વિરોધ ન હોય. કહેવાનો અર્થ એવો છે કે આપણે ભગવાનમાં કે મોટા પુરુષમાં આસ્થા રાખીએ, વિશ્વાસ રાખીએ, એ કદાચ આપણે મૂંઢપણે રાખતા હોઈએ અને એમાં ક્યાંક આસ્થાને વિવેકનું સમર્થન ન મળતું હોય. મૂંઢપણે આસ્થા હોય તો વિવેક થોડોક ન હોય, એટલે આસ્થાને વિવેકનું સમર્થન ન મળે. પણ આ તો બહુ જરૂરી છે કે આસ્થામાં વિવેકનો વિરોધ તો કોઈ દી હોય જ નહીં. કેમ જે આસ્થા રાખવી એ જ મોટો વિવેક છે, એટલે એમાં વિવેકનો વિરોધ ન હોય. ક્યાંક ભગત ભોળા ભલા હોય તો આસ્થામાં ક્યાંક વિવેક ન રાખી શકતા હોય, પણ વિવેક પોતે વિરોધ કરતો નથી આસ્થાનો. વિવેક તો એમ કહે છે કે આસ્થા રાખવી જ જોઈએ. સમજાણું? ભગવાનની આસ્થા રાખવી એનાથી મોટો કોઈ વિવેક નથી. ઇતિ આજ કે સદવિચાર પ્રશ્નોત્તરી. આપણા હર શ્વાસ યાદગાર અને આનંદદાયી ક્યારે બની જાય? લા ભનુ ભગતને આપો દાડીમાં વાળા. ભગવાનના સંતો અર્થે વાપરવાના. ધન્ય. દુઃખીનું કર્તવ્ય શું છે અને સુખીનું કર્તવ્ય શું છે? નાના બાળકના દુઃખીનું કર્તવ્ય ત્યાગ છે અને સુખીનું કર્તવ્ય સેવા. દુઃખ અને સુખને ભોગવવાને બદલે શું કરવું જોઈએ? પાછળ જાઓ એટલે નરેન્દ્રભાઈ ને ભગવાનને પામવા માટે એનો ઉપયોગ કરવો પડે. સાબાશ. ઉપયોગ કરવો. દુઃખ અને સુખને ભોગવવાને બદલે એનો ઉપયોગ કરો. ને ભોગવશો નહીં, ન સમજાય એવી આ વાત છે. ઉપયોગ કરવો અને ભોગવવું નોખું પાડ્યું તું મેં કાલ. તમારી ખોપરીમાં ન આવે તો હું શું કરું? બાકી મેં નોખું પાડ્યું તું ગાળી ગાળીને. દુઃખ અને સુખ ભોગ્યું ક્યારે કહેવાય? અને પછી પૂછીશ કે સુખ અને દુઃખનો ઉપયોગ કર્યો કોને કહેવાય. પહેલાં ખાલી આ પૂછું છું, દુઃખ અને સુખ ભોગ્યું ક્યારે કહેવાય એટલો જ જવાબ દેવાનો. જો વધારે દેશો તો તમે મૂર્ખ ગણાશો. કોણ કથાનું મનન કરે છે ને કોણ સમજે છે એ અબ ભી પતા લગ જાયગા. છેલ્લો એને સુખ સુખમાં છકી જઈએ અને સારા સારા ખાન પાન આદિ ભોગનો ઉપયોગ કરવા માંડીએ તો સુખ ભોગ્યો કહેવાય. અને દુઃખમાં દુઃખ માનીએ કે ભગવાને મને આવું દુઃખ આપ્યું છે તો દુઃખમાં ડરી જઈએ અને દુઃખથી મૂંઝાઈ જઈએ તો એને દુઃખ ભોગ્યો કહેવાય. હોશિયાર નીકળ્યો. કોનો દીકરો છો? તળસીભાઈ સુતરિયા જમરાળા. ધન્ય છે તળસીભાઈ ને. યુટ્યુબમાં કથા હું કેવડાવી છે. વિરલ હુતરિયા છો એ અહીંયા?
હા યાર, આ છોકરે યુટ્યુબમાં કથા મૂકીને હજારો માણસોને કથાથી લાભાન્વિત કર્યા છે. એકવાર તાળીથી એને વધાવ્યા જેવો ખરો. મારે એમ કે તું ખાલી યુટ્યુબમાં કથા જ મૂકતો હોઈશ, તું તો માથાની ટ્યુબમાંય કથા મૂકેશ. આ ટ્યુબમાં મારે એમ કે ઓલિયામાં જ નકરી નાખતો હોઈશ, માથામાં નાખેશ. એ સારું કહેવાય. કોનો ચેલો છો? ગુરુજીનો? તે તો આજ કામ કર્યો સજાન સ્વામી, બહુ રાજી થયો. લ્યો સાંભળો છો બધા, ક્યાં કથા મૂકવી જોઈએ? અને ખાલી માથામાં નહીં, પછી જીવનમાં મૂકવી જોઈએ, આચરણમાં. ઓકે, હવે બીજો પૂછવાનો હતો એ પૂછું છું. સુખ અને દુઃખનો ઉપયોગ કોને કર્યો કહેવાય? પેલા ભોગ્યો કોને એ તેણે કહી દીધું. સુખની વેળાએ સંતો ભક્તોના સુખાર્થે સેવા કરવી. આપણને ભગવાન જ્યારે સુખની ક્ષણો આપે ત્યારે એ બધી સુખની ક્ષણો સેવામાં વાપરવી. સ્મરણમાં વાપરવી. અને જે કાંઈ ભગવાને આપ્યું હોય ને, પૈસા કો, મેં કાલે નામ બધા લીધા હતા, બંગલા, ગાડી, ફાર્મ, જે કાંઈ ભગવાને આપ્યું હોય એને સેવામાં વાપરવું. બરાબર છે? હવે દુઃખ, દુઃખની વેળાએ શું કરવું? જે કાંઈ જગતની બાબતોને પામવાની ઈચ્છા થતી હોય, ન મળે અને દુઃખ કહેવાય, એ વખતે એ બધી આશાઓનો ત્યાગ કરી એવું આવેલું દુઃખ સમજાણું, એમાં ભગવાનના સ્મરણમાં મંડાઈ જાવું. જો સ્મરણ કરો તો એ દુઃખનો તમે ઉપયોગ કર્યો. કેમ કે દુઃખ ન આવ્યું હોત તો સ્મરણ ન કરત, સુખ ન આવ્યું હોત તો સેવા ન કરત. સુખથી સેવા થઈ શકે છે અને દુઃખથી સ્મરણ થઈ શકે છે, આશાઓનો ત્યાગ થાય છે. માટે એ બે જે હેતુ માટે ભગવાન આપણા જીવનમાં મોકલે છે એ હેતુનો આપણે બરોબર ઉપયોગ કરવો જોઈએ. ભગવાન આપણને સુખ શું કામ આપે છે? ભોગ ભોગવા નહીં, સેવા કરવા આપે છે. તે આપણે શું કરીએ છીએ? ભોગ ભોગવીએ છીએ. આ મોટી ભૂલ છે. ભોગવો છો કે નહીં? તો એ વાત છે. અને ભગવાન આપણને દુઃખ શું કામ આપે છે? સંસારની વાસ્તવિકતા જણાવવા કે આ દેહને દુનિયા દુઃખનું ઘર છે, મારા ભાઈ માટે સુખનું ઘર એવા શ્રીહરિને તું વર, એનું સ્મરણ કર. એસો વર વર કે મેં ક્યાં કરું, જો સાલો મર જાય કેશ, હે વર વરું તો એસો વરું મેરો ચુડલો અમર હો જાય. તો દુઃખ એટલા માટે ભગવાન આપે છે કે ભાઈ આ બધું આવું જ છે, આમાં કાંઈ લેવાનું નથી. માટે સાચો આનંદ તો શ્રીહરિનું ભજન કરવું, સ્મરણ કરવું એમાં છે. કેમ જે દુઃખી હોય ને એટલે સેવા તો શું કરીએ કે સ્મરણ થાય. આમ છે. તો આપણે શું કરીએ છીએ? દુઃખમાં રોજડા રોઈ છે હું, હા, અને સુખમાં ભોગ ભોગવી છે. ભગવાને જે હેતુ માટે સુખ આપ્યું ને દુઃખ આપ્યું એક કઈ નો આપણે ઉપયોગ એ હેતુથી ન કર્યો એમ કહું છું. હવે તમે બધા પોપટ બની ગયા હો, પાકે પાયે જ્ઞાન થઈ ગયું. આગળ પૂછું, એક નવો પ્રશ્ન પૂછું. શ્રીજી મહારાજે વતનાવતમાં એક વાત શીખવાડી છે,
કદાચ તમને યાદ હશે, બધા ભગત છો, અભ્યાસુ છો, એમાં એમ કીધું કે સાધુ વઢે ત્યારે પણ રાજી થવું, ને વખાણે ત્યારે તો આપણે રાજી થતા જ હોય, પણ વખાણે ત્યારે રાજી થવું અને વઢે ત્યારે રાજી થવું. તો વખાણે ત્યારે હું વિચારીને રાજી થવું અને વઢે ત્યારે હું વિચારીને રાજી થવું, એ મને કોણ કહે? મારે એના ઉપર રાજી થવું. આ કાનાણીને આપીએ, આજે ખતરો કરીએ. ગોપીનાથજી મહારાજની જય. જો ભાઈ, પહેલા સંતો વઢે ત્યારે એવું સમજો કે આપણા પર કંઈક ખામી છે અને રાજી થવા માટે, આપણું સીધું કરવા માટે, આપણું જીવન સુધારવા માટે આપણને વધતા છે. બરોબર. અને સંતો વખાણે ત્યારે આપણે એવું વિચારવું કે આ વખાણવામાં આપણે કંઈક પાછા વખાણવામાં વખાણવામાં હેઠાણ નથી પડી જતા ને. કાનાણી તો ડાયો નીકળ્યો. બરાબર. કેવું મન બળવાન સંકલ્પ નથી કરી શકતું. આપણે ક્યાં પારણ આદરી છે, સોલવાનું કામ છે. જાણું બેઠા બેઠા મારી જીકીને હરખા કરે વાત એમ. વનાભાઈ ના પૂછે. નિર્બળ અને ખાલી મન બળવાન સંકલ્પ નથી કરી શકતું. નિર્બળ અને ખાલી મન બળવાન સંકલ્પ નથી કરી શકતું. કંઈક કરવાની ઈચ્છા શેમાંથી જન્મે છે અને એ ક્યારે ટાળી શકાય છે? ભાઈ આ છોકરાને આપ ચશ્માવાળા. કંઈક કરવાની ઈચ્છા આપણે વાસનામાંથી જન્મે છે અને જ્યારે આપણે ઈચ્છા રહિત અંતર પ્રાપ્ત કરવું હોય તો વાસના બધી ટાળવી પડે. જ્યારે આપણે નિર્વાસનિક થઈએ ત્યારે સંકલ્પ ટળી જાય છે. મૂર્તિ સિવાયની ઈચ્છાવાળા ભક્તોને તથા કેવળ મૂર્તિની જ ઈચ્છાવાળા ભક્તોને શ્રીહરિ કેવું સુખ આપે છે? હા લ્યો, અમારે બધા જ્ઞાની છો, એટલે વાંસિયાળીવાળા ભરતને આપો. ભગવાનની મૂર્તિની ઈચ્છા હોય અને ભગવાન પોતાના સ્વરૂપનું દાન દઈ દે છે અને બીજી કંઈક ઈચ્છા હોય તો ભગવાન સપટી સુખ આપે છે. કેવું પડે? ભગવાન સિવાયની અન્ય ઈચ્છાવાળાને દાડિયાને કેમ મજૂરી આપે? એમ આપે છે ભગવાન. અને કેવળ મૂર્તિની ઈચ્છાવાળાને તો મૂર્તિનું દાન દઈ દે છે. આટલો ફેર છે. કાલે આધારણ સ્વામીએ શ્રીહરિની મહાનતા શેને લીધે વર્ણવી હતી? કે આને લઈને મહારાજ મહાન છે, એવું કાલે આવ્યું હતું ચોપાઈ. હા બોલે, આ છોકરાને ખબર છે. જ્યારે કોઈ જીવને રખેવાળ ન હોય તે ભગવાનને નિરાધાર થઈ જાય છે જીવનને. જ્યારે ભગવાન જોવે કે આ જીવ નિરાધાર થઈ ગયો છે, પછી પોતે સ્વયં ભગવાન જ એનો આધાર બને છે અને ભગવાન જીવના દોષ સામે જોતા નથી. એને લઈને ભગવાનની મોટી. વાહ વાહ છોકરો, વાહ. કોનો છોકરો? નરેશ સભાડિયાનો ભાઈ. હારો છે આ તો. સાગર કથામાં પરીક્ષા એનો નંબર આવ્યો ને અહીંયા. સહજાનંદ સ્વામી મહારાજ. હરિચરિત્ર રૂપી જળ કેવા મનુષ્યમાં સ્થિર થઈને રહે છે? પુરાતન સ્વામી ઉત્તર દે. લે બોલો બોલો પુરાતન સ્વામી. મોક્ષ ભાગી જીવ. હા, એટલે આ પુરાતન સ્વામી ને તાળીઓ પાડો. જો આપણા કોઈ વખાણ કરે ને ત્યારે આપણે છે ને એમ માનવું કે ભગવાનની કૃપા થઈ આપણને રાજીપો મળ્યો અને હવે છે ને વધારે લેવો છે. વખાણે ને ત્યારે આમ માનવું. પણ હે, હું મહાન છું એમ નહીં. આહા, મારા ઉપર રાજી થયા મારા મોટા ભાઈ, અને હવે આપણે ખૂબ રાજી કરવા છે એમ લેવું. અને જ્યારે વઢે ને ત્યારે એમ માનવું કે આપણામાં કંઈક ખોટ છે એટલે વઢ્યા, અને વઢ્યા છે તો ખોટ ટળશે, માટે ફાયદો બહુ છે એમ માનીને આનંદમાં રહેવું. પણ વખાણે ત્યારે ફૂલાવવું નહીં ને વઢે ત્યારે મૂંઝાવવું નહીં. પાકું
પ્રોમિસ. એ પ્રશ્નોત્તરી તો પૂરી થઈ ગઈ, હવે વાંચું. પૂર નવમું તરંગ બે. શ્રી હરિ સુરતના હરિભક્તોનો થાળ જીમ્યા અને હરિભક્તોએ શ્રી હરિનું પૂજન કર્યું. 1-20 ચોપાઈ સુધીમાં શ્રી હરિ સુરતના ભક્તોનો થાળ જીમ્યા. 21-26 શ્રી હરિનો સ્વભાવ બતાવ્યો. 27-32 નિષ્કામ સેવાની મહત્તા કહી અને 33-40 પાછું વળી પૂજન આવ્યું. લીલા પછી વચ્ચે ઉપદેશ ને છેલ્લે લીલા. ભગવાનના ભજનમાં, ધૂનમાં, ધ્યાનમાં જે આનંદ છે, જે શાંતિ છે, નિરવયવ આનંદ, હલસલ બન્યાનો મહા આનંદ, એ બીજી કોઈ વાતમાં નથી. ભજન જેવું સુખ તો ક્યાંય છે જ નહીં, પણ કોણ જાણે જીવને ભજન જ નથી ગમતું. હરિજન કુંવર તાલ મે સુખ દિયે અપાર, વેર વેર હરિયાઈ કે લિખતન આવત પાર. વારે વારે વડતાલમાં આવીને હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણે અપાર સુખ આપ્યું, અપાર સુખ આપ્યું. એ લખવાથી તો પાર આવે એમ જ નથી. એ રીતે જ ડભાણ, જેતલપુર અને અમદાવાદમાં વારે વારે આવીને શ્રી હરિ રહ્યા હતા. કેટલાક ઉત્સવ કચ્છમાં કર્યા અને કેટલાક ઉત્સવ સોરઠમાં પણ કર્યા. સૌથી અધિક તો ગઢપુરમાં કર્યા. કેમ જે દિન પ્રતિદિન ગઢપુરમાં મહારાજે ઉત્સવ કર્યા છે અને એટલા બધા ઉત્સવ, તે બધું ક્યાંથી લખી શકાય? અત્યારે જે સુરતના હરિભક્તોએ ચૈત્ર સુધી નવમીને દિવસ વડતાલમાં જે રામનવમીનો સમયો થયો છે એમાં આવીને દશમી તિથિએ શ્રીહરિને અને સંતોને જમાડવા માટે વિવિધ પ્રકારની રસોઈ કરાવી. કથા મૂળ શું હાલે છે એ તમને યાદી આપી દઉં ને. વડતાલમાં રામનવમીનો સમયો મહારાજ કરી રહ્યા છે. તે નવમને દિવસે બધાએ પૂજા કરી, એ બધું વર્ણન આવ્યું. પછી બહેનોએ પૂજા કરી, એ નિમિત્તે સ્વામીએ 3-4 તરંગ ઉપદેશના જવા દીધા બમ બમ આવીને. હવે પૂજા પતી. પહેલાં તો જાણે 8 તરંગ સુધી હરિભગત બધા ગામડેથી આવ્યા એ વર્ણવ્યું. હવે દશમી તિથિ આવી તો આખો સત્સંગ વડતાલમાં આવ્યો છે. પણ રામનવમીના ઉપવાસ પછી દશમના પારણા કરાવ્યા કોણે? સુરતવાળાએ. કેમજે એ આઈની તાસીર છે. સંતોને જમાડવા માટે વિવિધ પ્રકારની રસોઈ કરાવી. અત્યારે જે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે વડતાલમાં, તેની આગળના ભાગમાં જે રમણીય ચોક છે તેમાં સુંદર રંગોળી પુરાવી. હરિભક્તોને ખૂબ પ્રેમ હતો. ફળ સાથેના લીધેલા કેળના સ્તંભ રોપીને સુંદર બાગ બનાવ્યો. ઉપરના ભાગમાં ચંદણી ખેંચાવી, અંદરના ભાગમાં બિલોરી ઝાલ લટકાવ્યા, તેના ગ્લાસમાં પંચરંગી રંગ પૂર્યા. બધા હરિભક્તો ઉત્સાહી હતા. બરફી તો તેઓ સુરતથી લાવ્યા હતા. અને બીજી બધી રસોઈ તેમણે અહીંયા જ કરાવી હતી. જ્યારે બધી રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે શ્રી હરિ ત્યાં આવ્યા. સંતો દરબારો અને બધા પાર્ષદો શ્રી હરિની સાથે આવ્યા. શ્રી હરિને બેસવા માટે મંડપની વચ્ચે આસન કર્યું હતું. વિચિત્ર ઘાટનો અપાર શોભતો સોનાનો બાજોટ ત્યાં મૂક્યો હતો. શ્રી હરિએ બધી રચના દેખી તેમનો ભાવ જોઈને ખૂબ ખુશી થયા. સુંદર પિત્તાંબર પહેરીને ઉમંગથી તે બાજોટ ઉપર બેઠા. શ્રી હરિએ બીજું પિત્તાંબર ઓઢી લીધું. શ્રી હરિને ભક્તોના ઉપર નવલો ભાવ હતો. બુદ્ધિમાન સંતો સમયની રીતને જાણતા હતા એટલે બધા તે મંડપની બહારના ભાગમાં બેઠા હતા. સમગ્ર હરિભક્તો શ્રી હરિના દર્શન કરતા હતા. આવો અવસર વારે વારે ક્યારે આવે? તેથી બધા હરિભક્તો બરફીના થાળ ભરી ભરી લાવ્યા હતા. સોનાનો અને ચાંદીનો વરખ બરફીના ઉપર લગાવ્યો તો મુકુંદાનંદ વર્ણીને બરફી લાવી લાવીને શ્રી હરિની આગળ ધરાવવાનો ભારે ઉમંગ હતો. બીજા વિચિત્ર પ્રકારના અને કેટલીક જાતના મેવા લાવ્યા સુરતવાળા, તેના પણ થાળ ભર્યા. ઓહ, બધાની ઉપર વરખના પાના લગાવ્યા હતા. સાકરથી ભરેલા જે પકવાન હતા તે બધા લાવ્યા. અને જ્યારે શ્રી હરિ જમવા લાગ્યા ત્યારે વર્ણી બીજી બધી રસોઈ લાવ્યા. જાત જાતના ભજીયા અને વિવિધ પ્રકારના વડા, ઓ ભાઈ, અપાર શાકભાજી, જુદી જુદી જાતના રાયતા કર્યા હતા અને વટાણા ને ચીણ્યા ને વાલ સરસ કર્યા હતા, તેમજ તુવેરના લીલવા દાણા પણ સુંદર કર્યા હતા.
દ્રાક્ષ અને ખારેકના વિવિધ પ્રકારના અથાણા કર્યા હતા, ઘીમાં તળેલા પાપડ તેને શ્રીહરિ જમવા લાગ્યા. મલિયાગર ચંદનનો બનાવેલો પંખો જયાનંદ વર્ણીએ પોતાના હાથમાં લીધો. તેનાથી શ્રીહરિને જેમ ગમે તે રીતે ધીરે ધીરે પવન નાખતા હતા. શ્રીહરિ જ્યારે પીવાનું પાણી માગતા ત્યારે તરત જ તે વર્ણી આપતા હતા જયાનંદ. વર્ણી ચાંદીના અબખોરામાં પીવાનું જળ ભરી રાખતા, જળ ગરણાથી જળના પાત્રને ઢાંકી રાખતા, ક્યારેય તે ભૂલી જતા નહીં. લ્યો, જળપાત્રને જળગરણાથી કાયમ ઢાંકી રાખતા, કોઈ દી ભૂલતા નહીં. શું કામ ખબર છે? ઉઘારે જલ કોઉ ભૂલહી લાવે, શ્રીહરિ સો નાય પીવાવે. જો ઉઘાડું પાણી કોઈ ભૂલથી લાવ્યું તો મહારાજ પીતા નહીં. પાછું લીધા ઢાંક્યા વગીરનું લઈને આવી આવ્યા, નથી પીવું. જોયો, આવો શ્રીજી મહારાજનો સ્વભાવ હતો, એટલે બરાબર ઢાંકીને જ રાખવાની ટેવ પડી ગઈ. તમે ઘણાને ઘરમાં જોજો, કાંઈ ઢાંક્યું જ ન હોય, માખ્યું પડે, મસરા પડે, ઢાંકવાની ટેવ જ નહીં. ફ્રૂટ સુધેર્યું હોય તો કાંઈ ઢાંક્યું નહીં, માથી માખ્યું બેઠી હોય. અને માખ્યું બેસીને ખબર છે ને તમને, આમ ટાંગા કરીને ખેરવે બધું અંદર બેક્ટેરિયા. પછી આપણે ખાઈએ એટલે રોગ થાય, પેટ બગડે, તાવ આવે, ઉલટી થાય, તકલીફ થાય. માટે પદાર્થો ખાવાના જે હોય તે બધા ઢાંકીને રાખવા જોઈએ, ઢાંક્યા વગરના નહીં. અને ઢાંક્યા વગરનું ભાળી જાવ એટલે ખાવું નહીં તમારે, કે આ નહીં, આ તો ઉગાડું નહીં, તો ઢાંકવાની ટેવ પડે, સમજાણું. પણ ઢાંક્યા વગરનું માખ્યું પડેલું હોય તો તમે આંગળી થામાં ઉડાડતા જાઓ, માખ્યું નોંધાતા જાઓ, તારે ઓલા સમજે કે કાઢી એટલી સારું, બાકી આ તો એમને લઈ લેવો છે, વાંધો નહીં, કાંઈ ઢાંકવાની જરૂર નહીં. પણ મહારાજ તો ઢાંક્યા વગરનું પાણી લાવે તોય પીતા જ નહીં, એટલે ભારે ટેવ પડી ગઈ બધાને, એટલે વર્ણી ક્યારેય ભૂલતા જ નહીં. જલગલના ઢાંકી લાવે જબહી, શ્રીહરિ જલસો પીવે તબહી. જ્યારે જળગરણાથી ઢાંકીને જળ લાવે ત્યારે જ શ્રીહરિ પીવે, બાકી પીવે નહીં. આવી મહારાજને સહજ પ્રકૃતિ હતી. શ્રીહરિ જૈવત પ્રસન્ન મન હોય હરિજન કો ભાવ હતી જોઈ, ભગવાનનો એવો સ્વભાવ હતો. હરિભક્તોનો ભાવ જોઈને ભગવાન બહુ આનંદથી જમતા, પ્રસન્ન મનથી જમતા. ભોજન કે હરિ ભૂખે નહીં, આઈ બાત દિમાગ મેં, મારો વાલો ભોજનનો ભૂખ્યો નથી. ભાવ કે ભૂખે સો રહાહી, એ તો હંમેશા ભાવનાના ભૂખ્યા છે. હા, ઘણાને એમ હોય કે હારું હારું ખવાડી તો રાજી થાય. ભાઈ હારો હારો ભાવ રાખો તો રાજી થાય, સમજાણું. ભાવ ભગવાનને ગમે, ભાવ. જાકો જીતનો ભાવ રહાહી, શ્રીહરિ સો બખાનત થાય. બીજી એક મહારાજને ટેવ હતી, જેનો જેટલો ભાવ હોય ને એટલો મહારાજ ભાવ વખાણ્યા વગર રે નહીં. આ એન ટેવ, ભાવ ભાળી જાય ને એટલે વખાણે. અને તમને ખબર છે, જેના વખાણ કરો એ વધે. હા, તમારે જે વધારવું હોય ને એને વખાણવું, અને જે ઘટાડવું હોય ને એને વખોડવું. વખાણવું અને વખોડવું, આપણી ગુજરાતીના શબ્દ બે, હગા ભાઈ હો બે, વખાણવું ને વખોડવું. હા, જેને વધારવું હોય એને વખાણવું, ને જેનો વધ કરવો હોય એને વખોડવું. એટલે એ ઘટે, વખાણો એટલે વધે. ભગવાનને બધાનો ભાવ વધારવો હતો. શું વધારવું હતું? ભાવ. એટલે કોઈના ભાવ ભાળી જાય એટલે એને બહુ વખાણે. માચમાં સાંભળો છે ને, હરિભગતમાં ક્યાંક ભાવ ભાળો ને તો એને વખાણજો, વધે. ઘણા તો છે ને ભાવના દુશ્મન, ભાવ વધે એવું થવા જ ન દે. શું છે બધું? અલ્યા ભાઈ હવે હશે. સુરતમાં એકવાર અમે હતા, તે કોઈકે કીધું કે ગુરુજીની ગાડી જરાક અમે શણગારી દઈ ફૂલ બૂલ લગાડી. તો મેં કીધું એનો ભાવ છે તે ભલે કરતા, ભાવના વધશે. ભાવ તમે કોઈનો પૂરો કરો તેની ભાવના વધે, અને ભાવ કોઈ દી પૂરો થાય જ નહીં તો ભાવ પછી મરી જાય બિચારો ઠામો કોઈ. કહો,
કીધું સારું ભાઈ, ભાવના થાય, ભાવ વધે, એ બહુ ઉપયોગી અને સારી વસ્તુ છે. ભગવાનમાં, સંતો ભક્તોમાં ભાવ જીવને થાય જ ક્યાંથી? આ જીવને ધનમાં ભાવ છે, વિષયમાં ભાવ છે. ભગવાનમાં સંતમાં ભાવ એને કરાવવો પડે અને એ થવા દેવો પડે. થાય તો એને એ પ્રમાણે પાછો નિભાવવો પડે. એ કોકને જ આવડે, બધાની આવડતું જ નથી ને બધાથી થતું જ નથી. એટલે ક્યાંક ક્યાંક તો છે ને ઉજળ થઈ ગયું, ઉજળ. કોઈને આમ કોઈને ભાવ જ નહીં બોલો, કારણ કે કોઈ કોઈનો ભાવ સમજે નહીં, ભાવ સ્વીકારે નહીં, ભાવ નિભાવે નહીં. અને હવની ધૂનમાં હોય હું છે આ બધું લ્યો. એટલે ભાઈ છે ઉલેલીમાં ને ભાઈ નકમો, કંઈક વાત સમજ. હવે અમે એ ગાડીમાં બેહીને ગયા દર્શને મંદિરે, ત્યાં ન્યા મોટા કોકના લગ્ન ને જમણવાર જાજો, ન્યા બધા ઠીમ ઠીમ ને રૂપિયા વાળા બધા આમ મારી સામે જોયું. કોની ગાડી આવી જ્ઞાન સમજે શું છે આ? કે તે કોકે પૂછ્યું કે ભાઈ જ્ઞાન સ્વામીની ગાડી છે? એટલે ઓલે કીધું હા. તો કે શણગારી કેમ? તો કે ભાઈ કોકનો ભાવ હતો, શણગારી ગયું. તને શું પેટમાં દુખ્યું? તો કાંઈ નહીં કાંઈ નહીં. તો સાનો માનો ગળહવા મહી ને ગળહવા આવ્યો છે ને નકામો, બીજું ક્યાં હળગે છે? આવું હોય સ્વામિનારાયણ ભગવાન જાકો જીતનો ભાવ રહાઈ શ્રીહરિ સો વખાનત તાઈ. જેનો જેટલો ભાવ હોય એને ભગવાન એટલો વખાણતા હતા. ભાવ વિના ભોજન હિ કેસા, સોના ભારો ભાર હિ તેસા. અરે ભાઈ, સોને ગમે એવું હોનાની ભારો ભાર કિંમતી ભોજન હોય તો પણ શ્રીહરિ તેને વખાણતા નહીં, જો ભાવ ન હોય તો. પાછું આ પાકવો, આપણે શું થાય છે, ઘણાને વખાણવાની ટેવ પડી જાય ને તો નકરું વખાણ્યા જ કરે, હાસું ખોટું કાંઈ જોવે જ નહીં. અને ઘણાને વખાણવાની ટેવ ન હોય ને તો ગમે એવું સારું હોય તોય ન વખાણે, અને વખાણવાની ટેવ હોય ને એ તો હળેલું હોય તો પછી વખાણ વખાણી કરે, એટલે એની હાવ આબરું જાય, એની વાતમાં કાંઈ વિશ્વાસ આવે નહીં. હવ ને એમ થાય આને માખણીઓ છે, આ બધું છે ને આમને કર્યા કરશે, એની આબરું નહીં. પણ વખાણવા જેવું જ વખાણે અને વખોડવા જેવું વખોડી નાખે એનું પ્રમાણ થાય, એ બોલે એનું વજન પડે કે આ કે એ પાકું હોય. આ એમનામ કોકને હારું લગાડવા, હારું બમ બમાવીને બધાને મિસગાઈડ કરવા કોઈ દી ન બોલે. ભૂલા પડે માણા, તમે ખોટા કોકના વખાણ કરો ને તો બહુ ભૂલા પડે, અને સાચા વખાણ તમે ન કરો ને તો એ સદગુણો બધા કરમાઈને મુરઝાઈને મહળાઈને ગુજરી જાય, ભાવના બધી ખતમ થઈ જાય. માટે એને સમજવી જોઈએ, પકડવી જોઈએ, વધારવી જોઈએ, બિરદાવવી જોઈએ. સદગુણોના વખાણ તમે ગોતી ગોતીને કરો ને તો આ ધરતી ઉપર સદગુણોનો વિસ્તાર થાય છે, સમજાણો. અને સદગુણો કોકના જોઈ નહીં તમે એને પકડો નહીં, બારા કાઢો નહીં, ઉપસાવો નહીં, દેખાડો નહીં, તો એ બધા અંદર રહ્યા રહ્યા સદગુણો છેવટે બિચારા ખડીને ગુજરી જાય છે. સમાજને સદગુણી કરવો હોય, તમારા કુટુંબને સદગુણી કરવું હોય, તમારા પતિ પત્નીને, બાળકોને, ભાઈઓને, માતા પિતા, સાસુ સસરા, જેઠ દેર દેરાણી જઠાણીને જો સદગુણી કરવા હોય તો ઈલમ કી લકડી જેવો ઉપાય છે. એનામાં જે સદગુણ હોય, સદભાવ હોય, એને સમજો અને વખાણો. બીજાને અડશો નહીં, કુભાવ હોય ને દુર્ગુણ હોય એને અડોમાં. પણ જે સદભાવ છે ને જે સદગુણ છે એને તમે નિરખી અને એને ઉપસાવો, એટલે એ વધશે. આઈડિયા છે. પણ આપણે એને જોતા નથી અને કુભાવ થોડોક હોય હોય ભાઈ માણા હોય એને, અને થોડાક દોષ હોય તો આપણે એને બહુ એડિટ કરીને બહાર કાટ કાટ કરીને કે કરીને, એટલે ઓલેને આપણી ઉપર દાય ચડે, પછી માને નહીં કાંઈ, સમજાણો. હે ભાઈ, ભાવના વગરનું ભોજન તો હોના ભારો ભાર કિંમતી હોય તો પણ શ્રી હરિ એને વખાણતા નહીં. સાંભળ્યો તમે?
ખરેખરું કિંમતીને સારું ભોજન હોય તોય એ ભોજનને ન વખાણે. અને કોઈએ ભાવથી બનાવ્યું હોય તો એ કાચો પુડલો હોય, હો બગડી ગઈ હોય, દાળ બગડી હોય, ખારી થઈ ગઈ હોય, તૈણ માળની હોય, તો મહારાજ આમ 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 પીને કે હા 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 શું દાળ બની છે. હે જોઈ શ્રીજી મહારાજની રીત, કાચો પુડલો હોય આ મોઢામાં મૂકીને કે શું આમાં તમે નાખ્યું છે, અમૃત રેડ્યું છે, કેવો પુડલો મીઠો, તે જેણે બનાવ્યો હોય એની આંખમાં આહુડા આવી જાવ. આ સ્વામિનારાયણની ટેવ કહું છું, આવી બાપણ ટેવ. અને ભાઈ અમૃત જેવું, અને આમ જો હોના ભારો ભારી કિંમતી હોય, આમ બીજા જોવે ત્યાં લાલ પડી જાય એવું હોય. ખાય મહારાજ પણ બોલે નહીં, એક શબ્દ બહુ સારું છે એમ, હાથ સારું હોય તોય ન બોલે. હા પછી બોલો ગરદણી પડખ્યા સડીને કે કેમ બરફી લાગી, મહારાજ કે ઠીક છે, પણ આ ફોનાનો વરખ સડાયો છે ને આમ આમ બહુ સારી છે તો ઠીક કહો છો, ઠીક છે ખાઈ લઈ વખાણે નહીં. આવી ટેવ લ્યો સ્વામિનારાયણને જોઈને તમે ટેવ, સાધુ સાંભળી ટેવ મહારાજની, વખાણ્યા વગેરે રહેવું નહીં, ભાવના ભાળો, ગુણો ભાળો, તો પકડાવો વખાણો બારા લાવો. હવે સાંભળજો મજા આવે એ વાત આવી. શ્રીહરિ નહીં બખાન તાકું, ભાવના વિનાનું ભોજન હોનાજની ભારો ભારી કિંમતી હોય તો શ્રીહરિ નહીં બખાન તાકું, દુઃખ લગો સુખ લગો વાકું. એને દુઃખ લાગો કે સુખ લાગો, સારું લાગો કે મોડું લાગો, એને ગમો કે ન ગમો, બાપો ન વખાણે એટલે ન વખાણે, કે એને ન સારું લાગે તો કાંઈ નહીં, આવું લખ્યું. નોય સારું લાગે ત્યાં ક્યાં લખી દીધું બધાને સારું લગાડવું જ. લ્યો આવી વાત હતી સ્વામિનારાયણ ભગવાનની, એને સારું લાગે કે એને મોડું લાગે, પણ ભાવના વગેરેનાને ભગવાન વખાણતા નહીં. આવી અદ્ભુત વાત આવી સાગરમાં. પછી કોક કે તો પછી મહારાજને જમવા તેડાવ્યા હોય ને, બહુ ભાવના તો હોય નહીં, થાળ તો હારો બહુ કર્યો હોય બધાને દેખાડવા, જો અમે કેવો થાળ કર્યો. પછી મહારાજ જમે કે ન જમે, તારે કીધું ઉષધહી સમ જાની સો ખાવે, શ્રી હરિ કી એસી રીત રહાવે. ઉષધ સમ જાની એટલે કે ઔષધિ જેવું જાણી અને ખાઈ લે, દવા તો ન છૂટકી લેવાની હોય ને કંઈ એમાં મોહ થાય છે. એ પછી હોનાની ભારો ભારી કિંમતી ફારી હારી આઈટમ હોય તો એ જાણે કડવી દવાની ટીકડી ખાતા હોય ને એમ બરફી ને હોનાના વરખવાળી બધી આઈટમ ખાય મહારાજ. શ્રી હરિ કી એસી રીત રહાવે, સ્વામિનારાયણ ભગવાનની આવી રીત હતી. આ સ્વામિનારાયણ ભગવાનની રીતની વાત કરું છું, બીજાની જે હોય તે, પણ આપણા પરમાત્મા પુરુષોત્તમ નારાયણની આવી રીત હતી. બોલો કેટલી અદ્ભુત રીત, ક્યાંય ભાળી આવી રીત, આ તો મહારાજ પાસે છે, દવાની જેમ ખાય હો ભાઈ. અને કેવા ભોજન પણ અતિ કિંમતી, પણ દવાની જેમ ખાય. અને હાવ કાચું પાકું હુકાઈ ગયેલો રોટલા જેવું, ઠુમરા જેવું, પણ જો બનાવનારાનો દેનારાનો અઢળક ભાવ હોય ને તો ગાંડાની જેમ ખાયો, ભાવથી જમે. હવે આ ભગવાનને કાંઈ પદાર્થ હારે અને સ્વાદ હારે પડીશ પડી છે. બહુ રૂપિયાવાળો હોય તો દઈ દે 2-5 કરોડ, કારણ કે એની પાસે અબજો હોય, 2-5 કરોડ દઈ દે, તે શું પણ એમાં રાજી થવા જો, સમજાણું. પણ આ અમારે સત્સંગની દીકરીઓ કાંઈક એના ઘરે પ્રસંગ હોય એ નિમિત્તે એને વાપરવા આપ્યા હોય, કે આ લગ્ન છે એમાં તારે કપડાં ખરીદવા લે, એટલે આ તારે વાપરવા. હવે એમાંથી પૈસો વાપરે નહીં હો, મા બાપે આપ્યા હોય કે એના પતિએ આપ્યા હોય, હગાવાલાએ આપ્યા હોય, એ પડીકું ભેગું કરી રાખે હો. અને એ આખે આંખમાં પડીકું જેદી અમને આપે કે લ્યો ગુરુજી આ તમારે ઠીક પડે ને આ વાપરીજો, આમાં અમારી પાછી એ શરત નથી હો કે અહીંયા જ વાપરીજો અને આમાં જ વાપરીજો, આ લ્યો. અને તેથી જે એની ઉપર રાજીપો થાય છે એ પૂછો મત, મને પૂછશો નહીં કેટલો રાજીપો. હમણાં તો એક વાત આવી હતી કે આખા વરનું મેં કાંઈ જે મારી મેળે થોડું મોડું કામ કરેલું ને એનું જે મારી પાસે ભેગું થયું આખા વરનું,
આ અમારા આખા વરણની મહેનતનું છે, લઈ લ્યો આખા વરણનું. કોણ એવો મરદ રૂપિયાવાળો છે મને એમ કહેશે કે આખા વરણની મારી આ કમાણી લઈ લ્યો એમ? કોણે જણ્યો છે એવો? કોણે જણ્યો છે? એની બા ઊભી થાય કે આ મેં જણ્યો છે આવો. કોણ છે એવી ધરતી ઉપર સ્ત્રી? રૂપિયાવાળાની વાત કરું છો, જેની પાસે અબજો રૂપિયા છે એ ઊભો થાય અને એમ કહે કે એક વરણની મારી કમાણી લઈ લ્યો. બોલો, થતું છે એ છે આ વાત. એ છે એ નાનાથી થાય પણ મોટાથી ન થાય, અને કદાચ એ મોટા થઈ જાય એનાથી કદાચ ન થાય. કારણ કે માયા જેટલી ભેગી થાય ને એટલો મોહ ભેગો થાય, લોભ ભેગો થાય. આ નિયમ છે. એ થોડું હોય તેથી છૂટે પણ જાજુ થાય ને તેથી ન છૂટે. એ વીઘું જમીન હોય તે ભળ લઈને દાનમાં દઈ દે, જાવા દે ને એમાં હું ક્યાં જાજુ છે. પણ એ 500 વીઘા જમીન થઈ ગઈ હતી, 500 વીઘા ધળ લઈને કાઢી ન કાય, ખૂંતી જવાય. ઓ 500 રૂપિયા ખિસ્સામાં હોય ને કાંઈ ન હોય તો એમ થાય કે લઈ જાઓ, ન લ્યો 500 આપી દીધા, બીજા રળી લેવું ક્યાંકથી. પણ 5 અબજ ભેગા થઈ ગયા હતી, ગબલીને દઈ ન દેવાય, લઈ જાઓ 500 અબજ, જાઓ બીજા રળી લેવું, ન થાય. પછી તો હાંડીઓ ખૂત્યો હોય માલિક હારી પેટનો, સમજ્યા? રૂપિયાવાળા લગભગ રૂપિયામાં ઊંધે માથે ડૂબેલા ને ખૂચેલા હોય, પગ બગ જરાક દેખાતા હોય, ન્યા કાંઈક શીઘ્રો ચડાવીને ખેહો તો મેળ પડે, નીકળે નીકળે. ખબર નથી આવતું, ચેનવાળું પાનું, હાંકળવાળું, વાંદરી પાનું, એ બી લગાડવું પડે. અજબ ગજબની વાતો છે ભાઈ ભાઈ. શ્રીહરિ ભૂખે ભાવકે, અન્ન કે ભૂખે નાહી, તંદ મૂલ ફલ ફૂલ હી, પાવે અમૃત કર તાહી. કંદ મૂલ ફલ ફૂલ હી, પાવે અમૃત કર તાહી. શ્રીહરિ તો ભાવના ભૂખ્યા છે, ભોજનના ભૂખ્યા નથી. ભાવથી મળેલા કંદ મૂળ ફળ કે ફૂલ જે હોય તેને અમૃત સમ માનીને ગ્રહણ કરે છે. હરિભક્તો જે કાંઈ ભોજન ફળ કંદ કે મૂળ લાવતા તેને શ્રીહરિ જમતા, અને જે વસ્ત્ર કે ઘરેણા લાવતા તેને શરીર ઉપર ધારણ કરતા. સમજાણું? હવે બહુ સમજવા જેવી વાત આવે છે. જે જે અંગીકાર કરતા ભગવાન એ બધું દિવ્ય થઈ જતું. સો સબ દિવ્ય હી હોત શ્રી હરિ કો હોવત જોગ જહિ, સો સબ દિવ્ય હિ હોત શ્રી હરિ કો હોવત જોગ જહિ, શ્રી હરિ કો હોવત જોગ જહિ, શ્રી હરિ કો હોવત જોગ જહિ. ભક્ત જન એસે જોત અભક્ત જોત ગુણ માયા કર, ભક્ત જન એસે જોત અભક્ત જોત ગુણ માયા કર. જૈસો જાકુ ભાવ તૈસો સો સત્ય ફલત દેહિ, જૈસો જાકુ ભાવ તૈસો સો સત્ય ફલત દેહિ. અર કલ્પ તરુ જ્યું રહા શ્રી હરિ ભક્તિ જો ધર્મ સુતા, કલ્પ તરુ જ્યું રહા શ્રી હરિ ભક્તિ જો ધર્મ સુતા, શ્રી હરિ ભક્તિ જો ધર્મ સુતા, શ્રી હરિ ભક્તિ જો ધર્મ સુતા. સુનિયે, જેને શ્રી હરિ નો જોગ થાય છે તે બધું જ દિવ્ય થઈ જાય છે. આ રીતે ભક્તજનો જુએ છે, પણ જે અભક્ત હોય તેઓ તો તેમને માઇક ગુણે યુક્ત દેખતા તા. ભક્ત અભક્તમાં એટલો ફેર. જેની જેવી ભાવના રહેતી તેવી તે તુરંત સફળ થતી. કેમ જે ભક્તિ ધર્મના પુત્ર શ્રી હરિ તો કલ્પ વૃક્ષના જેવા છે. કેવા છે? કલ્પ વૃક્ષના જેવા. આજ મારે એક પ્રશ્ન પૂછવો તમને, છાતી છત્રી ની રાખજો. હું એક પ્રશ્ન પૂછું છું તમને કે તમે આ વાતને સમજી શકો છો કે માની શકો છો કે ભગવાનને 1 રૂપિયો આપણે આપ્યો હોય તો ભગવાન 10 પાછા આપે, આપે ને આપે? કે ન આપે? જેવું હોય એવું કહેજો. કોને વિશ્વાસ છે કે ભગવાન 10 ગણું પાછું આપે છે? હાથો હાથ ઊંચો કરજો, નહીં તો 100 ટકા નહીં. પાકો વિશ્વાસ હોય તો બરોબર. સારું, મૂકી દો.
ગમે ત્યારે આપે, ફેર ન પડે, કોઈ ના તો પાડે. બરોબર છે ને? તો પણ જેની પાસે છે છતાંય અને આવું જાણે છે કે ભગવાન પાછું આપે, તો પણ અપાતું નથી એનું શું કારણ? આ મારો પ્રશ્ન છે. કેમ નહીં જીગર હાલતી હોય, કેમ નહીં આપતા હોય? અને સાથે બીજું પૂછું છું કે એ એમ નહીં જાણતો હોય કે આ આપ્યું છે ભગવાને એમ. કોઈ કહેશે કે મારે મહિને 25 લાખની આવક છે, તો એને એ તો ખબર હોય ને કે ભગવાન આવવા દેતા હશે મારા ઘરમાં, એટલા તઈ આવતા હશે. કેમ જે બધી લક્ષ્મીના ધણી તો પ્રભુ છે, એ આવવા દેતા હશે ને. કોઈ કહેશે મારે મહિને 15 લાખની આવક, તો ભગવાન મહિને 15 લાખ એના ઘરમાં કમાણી થવા દેતા હશે ત્યાર થતી હશે, કે આવડો આ પોતાની બુદ્ધિથી પુરુષાર્થથી કમાણી ખેંચી લેતો હશે ભગવાન ઊંઘતા હોય ત્યારે? નહીં ને. તો પછી કેમ નહીં છૂટતું હોય એ મારો પ્રશ્ન છે. કોણ કહે છે? અમારો માઇકવાળો કહી ગયો, ભાઈ માઇક આપો. આજ મારે તમારી પાસે જાણવું છે રહસ્ય. બે જણાએ હાથ ઊંચા કર્યા. જા તું અન્યાય. પોતે કમાણી જે કરી હોય પોતે પોતા કરતા પણ માની લે, એટલે એ પછી નથી. એક ચાલો આગળ જાઓ. મલ્યાભાઈ જો થાંભલા વાળા. કેમ કે માયાનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું જોરદાર હોય છે કે તેનાથી એ છૂટતું નથી. સાબાશ, ગુડ. ચાલો હવે કોણ કહે છે? શેઠને આપો. ભાગજીભાઈ, શું તકલીફ થાય છે એ મારે જાણવું છે. કારણ કે જાણો તો છો જ, ભગવાને આપ્યું છે અને એ બી જાણો છો કે આપશું પાછું મળવાનું જ છે, આમાં ખોટ તો છે જ નહીં, તો પણ છૂટે નહીં. એનું કારણ? એનું કારણ ગુરુજી એવું લાગે છે કે સમજે છે, જાણે છે, નીચી દેવાતું એને લોભ નડે છે. ગજબનો છે. ચાલો પેલા નંબર. આ ભેગું કરેલું છે એ ઓછું થઈ જાય છે એવું માને છે. યસ, વાય આપો ભાઈને. મોહ છે માયાનો. ચાલો કોણ બોલે છે? હા આપો. ભલો વાય છે. કોણ છે? કનું છે? મારું મનાય છે, મહારાજનું મનાતું નથી. એ વાત એ મુદ્દાની. ધણી થઈ ગયા છો ને? કેટલા દી તમારા હાથમાં રહી જોઈશ. કેતા દિન કરેગા મોજું, ચડી હે કાલ કી ફોજું, પકડ કે લિયા કે લીતા જાઓગે હાથ કો ઘીસતા. એલેક્ઝાન્ડર, એને આપણે સિકંદર કહીએ છીએ, એને સંડા સોનાનું હતું એમ કે સાહિત્યકારો. પણ એ જે દી મર્યો તેથી ઠાંઠડી બાર હાથ રખાવ્યા હતા કે મારા હાથ આમ ખુલ્લા રાખજો, કે મેં પાણી દુનિયા સર કરી અને આજ હું ખાલી હાથે જાઉં છું એમ. આ વાત છે, નથી મોં છૂટતું. હલો હવે કોણ કે? હવે આ હરજી ભગતના છોકરાના છોકરાએ અમારા શું કે જોઈએ અમે. ગુરુજી એને 100% વિશ્વાસ જ નથી એટલે. એ વાત એ સાચી. હલો હવે કોણ કે? મુદ્દા બધા આનંદ છે ભાઈ ભાઈના. હા ભાઈ દાસભાઈને આપો. પછી અમારા કાંતિ ભગતને આપજો, એને તો એનો પોતાનો અનુભવ છે. ટાણે ભગવાનની અને ગુરુજીની નિષ્ઠા નથી હોતી એટલે. એ વાત એ મુદ્દે. હવે કાંતિ ભગતને આપો. ગુરુજી જેવો સેવાની વિશ્વાસ નથી અને નિષ્ઠા નથી અને લોભ નડે છે. લોભ કેવી રીતે નડે? એને ખબર તો હોય કે આ મને જે આપ્યું છે એ ભગવાને આપ્યું છે, ને મારે દેવાનું છે એ કોઈ વ્યક્તિને તો દેવાનું નથી, અને આ વ્યક્તિ કંઈ ખાઈ જવાનું નથી, આ ભગવાનને દેવાનું છે. રોકડું સામે દેખાતું હોય બે વાત. અને એ બી ખબર હોય કે હું ભગવાનને દઈશ એટલે ભગવાન કાંઈ મારું રાખવાના નથી, બધું વળતર એ દેવાના છે. આ ત્રણ બાબત પાકી હોય, અને ચોથી બાબત કે એની પાસે છે, તો ગુરુજી જાણવા છતાં નીકળતું નથી ને એ જ ઊંડે લોભ બેઠો છે અંદરથી. એટલે મને, હું વિચારતો હતો તો મને આશ્ચર્ય થતું હતું કે આમ કેમ થતું છે એમ. હવે જાણી લીધો. હાલો કાંઈ વાંધો નહીં, અમારા હરિભગત સારી રીતે સમજે છે કે આ કયો દોષ છે ને કઈ ખામી છે ને ક્યાં નબળા પડીએ છીએ. હરિભગતને જ્ઞાન થાય એટલે બસ, આપણે બીજું કાંઈ જોતું નથી. એને ખબર પડી જવી જોઈએ કે આપણી અહીં ખામી ને કચાશ છે. એક ખરું કે આપણે જેને રૂપિયાવાળાને સુખી જાણતા હોઈએ
કે આની પાસે ઘણું છે ને આટલું આને આપવું જોઈએ એમાં આપણે ખોટા પડીએ. કારણ કે ઘણી વખત એની પરિસ્થિતિ એ જાણતા હોય ન હોય પણ આગળ, અને મોટાને સુખી પહેલાં થયા હોય ને ગણાતા હોય ને એમના બાંધી મુઠ્ઠી લાખની હાલ્યું આવતું હોય પણ બિચારા પાસે ઝાઝું ન હોય અને આપણે માનની બહુ હોય ત્યાં ભૂલ ખાઈ જાય આપણે. હવે બીજી ભૂલ કહું કે જેનો વ્યવહાર સારો ન હોય એવી આપણા મગજમાં સાપ હોય પણ એણે બે ત્રણ કંઈક ધંધા કર્યા હોય અને એની પાસે હોય અને આપણે એની એ જૂની માન્યતા હોય કે એની પાસે નથી, એની પાસે નથી પણ એ કમાણો હોય ક્યાંકથી અને એની પાસે હોય અને એમાંય આપણે થાપ ખાઈ જાય કે તારી પાસે નથી તું રવા દે અને એની પાસે હોય ખરેખર આપી શકે એમ હોય. એટલે આ કોઈના વ્યવહારનું છે ને એ આપણે બહારથી જવું જોઈએ ને એવું ન હોય, હાવ ભીતરથી જુઓ ને તો કદાચ સાચું તમને પકડાય, બાકી આપણી બધી માન્યતાને કલ્પના હોય છે. એટલે આ વાતને સમજી રાખવી બરોબર ને મહારાજો, બરોબર છે. જુઓ જેની જેવી ભાવના રહેતી તેવું તે તુરંત ફળતી શ્રીહરિ માટે, કેમ જે ભક્તિ ધર્મના પુત્ર શ્રીહરિ તો કલ્પ વૃક્ષના જેવા છે. હરિભક્તો શ્રીહરિને માટે અને સંતોને માટે જે જે કરતા હોય તે બધું જ્યારે તે ભક્તો ભગવાનના દિવ્ય ધામમાં જાય ત્યારે ત્યાં તેમને તે દિવ્ય ભોગના રૂપમાં મળે છે. હવે થોડુંક ધ્યાન દઈને સાંભળજો, અહીં જે જે તમે ભગવાનને અર્થે કે ભગવાનના ભક્તને અર્થે કર્યું, સંતને અર્થે કર્યું, કોઈ આનો અર્થ એવો ન કાઢતા કે ભગવાનને અર્થે કર્યું હોય એ જ એને ધામમાં દિવ્ય થઈને મળે છે. કારણ કે હું તમને ચોપાઈ સંભળાવી દઉં, ભક્ત જન કહાવત હી જે તે જો જો કરત હરિ સંત હિત તે તે. શું આવ્યું? હરિ સંત હિત જો જો કરત, ભગવાનને સંતો માટે જે જે ઈ કરે છે ભગવાનનો ભગત. ભક્ત જન જાવત દિવ્ય જબ ધામા, એ ભક્ત જ્યારે દિવ્ય ધામમાં જ્યારે જાય છે દિવ્ય ભોગ તબ મિલત સોઠામાં, ત્યાં એને આ બધું દિવ્ય ભોગના રૂપમાં પાછું મળે છે. આ બેંકમાં મૂક્યા બરોબર જ હોય છે, આ વાપરતા નથી. એક વાતનું ધ્યાન લેજો કે ભગવાનને ભગવાનના સંતને અર્થે તમે જે કરો છો તે ક્યારેય વપરાય નથી જતું, એ બેંકમાં જમા થાય છે. તમને બેંકમાં પૈસા મૂકવામાં લોભ નડે? બેંકમાં પૈસા મૂકવાના હોય તો લોભ નડે? આ આ જે ભગવાનને સંતને ભક્તને અર્થે કરવું એ બેંકમાં પૈસા મુકાય છે, એ વપરાતું નથી. માણસની ભૂલ થાય છે કે આ મારું વપરાઈ જાય છે, મારું ઓછું થઈ જાય છે. તમે જ્યારે ઘરમાં પડેલા 5 લાખ રૂપિયા ઠેલામાં લઈને બેંકમાં મૂકવા જાઓ ત્યારે તમારા ઘરમાંથી જાય જ છે, ઘરમાં તો ઓછું થાય જ છે, તો પણ તમારા મનમાં ક્યારેય એમ નથી થતું કે ઓછું થઈ જાય છે કે વયું જાય છે કે હું ખાલી થઈ જાઉં છું કે મારું વપરાઈ જાય છે. પાક્કું છે કે આ તો હું બેંકમાં મૂકું છું, કાંઈ વયું નથી જતું, વપરાય નથી જતું. તો ભગવાન અને સંતને અર્થે તમે જે કરો છો એ તમને ધામમાં દિવ્ય ભોગો થઈને પાછું મળે છે, તો એ બેંક નહીં. ક્યાં વપરાઈ ગયું, ક્યાં વયું ગયું, ક્યાં ખાલી થઈ ગયું, ક્યાં ઓછું થઈ ગયું, કેમ સમજણ નથી, સમજણ કેમ આવતી નથી, કઈ જાતનો મોહ છે આ, કઈ જાતનો લોભ છે. સાચો લોભી તો મુનો ભગત, એને ખબર હતી કે ભગવાનને સંતને અર્થે જે જમા કરીશું ને એ જ મને મળવાનું છે, એ જ મારું છે, એ એને સમજાણું હતું. બહારથી બુદ્ધિ નહોતી દેખાતી પણ અંદર પાકો હતો કે કયું આપણું અને કયું આપણું નહીં. તમે ન આપો અને પડ્યું રહે અને મરી જાઓ તો એમાંથી હું તમારું, અને તમે વાપરી નાખ્યું અને તમે મરી ગયા તો એ તમને ત્યાં મળે, અહીં પડ્યું રહે એ ન મળે. સમજાણું? આય પડ્યું રહી તમારું નથી, તમે જે તમારે હાથે દીધું એ તમને ન્યા મળવાનું છે, એ કાંઈ નાશ થઈ જવાનું નથી, વપરાય જવાનું નથી, વયું જવાનું નથી, કોઈ ખોટ નથી, પણ ન છૂટે તમારે.
ન છૂટે ન છૂટે. મેં તો કેટલાય જોયા છે આવા, એક બે નહીં થોક બંધ જોયા છે. અને મરી જાય, બોલો, બધું પડ્યું રહેશે, મરી જાય. અને એનું છે ને મળદું પીડ્યું હોય ને ત્યાં જ એના કુટુંબીઓ મિટિંગ કરીને ભાગ પાડવા ઝઘડો કરે છે અને બાળ્યા પહેલા બાંધવા માંડે છે. બોલો, આવા કેસ મેં જોયા છે. લીલા છે આ બધી માયાની. હવે સાંભળજો, એને દિવ્ય ભોગના રૂપમાં ઉપર મળે છે. ભક્તજન તેહી ન ઈચ્છત કબહુ, નિષ્કામ સો સેવા કરત હે સબુ. ભગવાનનો ભક્ત તો મને આ બધું દિવ્ય થઈને ધામમાં પાછું ભોગના રૂપમાં મળશે એવું ભગત નથી ઈચ્છતો. જોજો, આમ ઈચ્છીને દાન આપીએ એ મરજ છે, પણ ભગત તો એમ જ કહે છે કે મારે તો ન્યા મારે ભોગો શું કરવા, મારે તો મહારાજની મૂર્તિ જોઈ છે. બસ માઇક ભોગવીને જ જોતા ને દિવ્ય ભોગવીને જ જોતા. ગોલોક વગેરે ધામમાં ત્યાં બધા મુક્તોને માટે મહેલો છે, બંગલા છે, બધા ત્યાં રહે છે, પોતપોતાના વાહન છે, પોતે પતિ પત્નીના રૂપમાં રહે છે અને બધા ભેળા બેસીને રથમાં બેસીને ભગવાનના ધામમાં દર્શને જાય છે અને પોતાના ઘરમાં અનેક વસ્તુઓ છે એ બધો આનંદ માણે છે એવું વર્ણન આવે છે. પણ આ ભગત શું કહે છે કે મારે એ જે દિવ્યધામના ભોગો જે લખ્યા છે ગ્રંથમાં એ માન જ જોતા. જુઓ, ભક્તજન તેહી ન ઈચ્છત કબહુ, કેમ તો કે નિષ્કામ સો સેવા કરત હે સબહુ, એ બધી જ સેવા નિષ્કામપણે કરે છે. હવે તમને સવાલ થશે કે તો એને શું ફળ મળે, તો કહ્યું નિષ્કામ સો ફલ અનંત હી પાવે, સેવા કો એસો ફલ રહાવે. જો તે નિષ્કામપણે સેવા કરે છે તો એને અનંત ઘણું ફળ મળે છે. નિષ્કામ સેવાનું આવું ફળ. હવે અનંત ઘણું ફળ એટલે શું? એ ભગવાનની મૂર્તિ, કે ખાઈપું ખૂટે નહીં, કોઈ દી કાળ માયાને નાશ કરે નહીં. અને ત્યાં માપ નથી. તમે સાંભળજો, તમે સકામપણે લાખ રૂપિયા આપ્યા તો એનું સામે ભગવાન જે વળતર આપતા હોય એ 10 ગણું આપે, પણ એ માપ છે. લાખના 10 લાખ મળે, માપ જ છે. પણ તમે લાખ દીધા અને ભગવાનને એમ કીધું કે મારે આ 1 લાખ રૂપિયાનું શું માગવાનું, ક્યાં મારા હતા, આ તો તમારા હતા ને તમને આપ્યા, મારું હોય તો હું એને બદલે તમારી પાસેથી કાંઈક લઉં, કે આ મારું તમને દઉં છું ને એને બદલે તમારે મને દેવાનું, અહીં છે જ હું મારું, હું મારો નથી, દેહ મારો નહીં, ઘર મારું નહીં, રૂપિયા મારા નહીં, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, સંકલ્પ શક્તિ, કોઈ મારામાં ઈચ્છા શક્તિ વગેરે છે નહીં, તો બધું તમે પ્રકાશો છો, તારે થાય છે. આ જ્ઞાની માણસના વિચારો કહું છું. માટે ભગવાન જે કંઈ કરો છો, કરાવો છો એ તમે છો, આ મને નિમિત્ત બનાવો છો ને યશ અપાવો છો એ તમારી મોટાઈ છે, એમ કરીને આપ્યા. મારે કાંઈ જોતું નથી, બસ મારા ઉપર રાજી રહેજો. તો એને કાંઈ 1 લાખના 10 લાખ ન મળે, તો આમાં લખ્યું એ મળે. સાંભળ્યું તમે? અનંત હી પાવે, અનંત, જેનો અંત નહીં એવો આનંદ પામે. તમને 1 લાખના 10 લાખ પાછા આપે એ વપરાય તો જાય જ, બોલો. પણ આમાં શું લખ્યું? અનંત, જે સુખનો જે આનંદનો અંત નહીં એવો આનંદ ભગવાન આપે છે નિષ્કામ ભગતને. આ શીખવા જેવું છે એટલે કહું છું. કાંઈ પણ ખૂણે ખાંચરે તમારા હૃદયમાં જો અજ્ઞાન પડ્યું હશે તો તમે થાપ ખાઈ જાઓ. મારી ભાવના છે કે સાગર કથા તમે જે સાંભળો છો એને કોઈને જરી કરી અજ્ઞાન ન રહેવું જોઈએ. ભગવાને આમાં જે જ્ઞાન પીરસ્યું છે એ આપણે હડપવું છે. હા, સે જય અજ્ઞાન નથી રહેવા દેવું આપણામાં. સાગર કથાને આપણે જીવનમાં ઉતારવી છે, એટલા માટે કહું છું. શું કામ અજ્ઞાન હાચવવું જોઈએ? એ અજ્ઞાન શું આપણને સુખી કરવાનું છે? સુખી કરશે તો ભગવાનનું આપેલું જ્ઞાન સુખી કરશે. આપણું અજ્ઞાન છે ને ભગવાનનું જ્ઞાન છે. ભગવાનના જ્ઞાન દ્વારા આપણે આપણું અજ્ઞાન ધકેલીને કાઢ નાખવું છે પરમાત્માના જ્ઞાનના પ્રેશરથી. અને એટલા માટે આ સાગર કથા છે. હવે જુઓ, અનુસમ સેવ કરત હે જેહા,
કૌ કલ્પના ખૂટત મિલત ફલ તેહા, સકામ ભાવે તમે ઘણું કર્યું હોય તો પણ એનું તમને માપમાં ફળ મળે છે, ભલે 10 ગણું મળે તો પણ માપ છે એનું. અને નિષ્કામ ભાવે તમે સેવા કરી હોય ને એનું જ્યારે ફળ મળે છે ત્યારે માપ નથી, એ અનંત મળે છે. આટલો સકામ અને નિષ્કામના ફળમાં ભેદ છે. આવા જે નથી સમજતા એને ખોટનો પાર નથી, સમજી લેવાની જરૂર છે. સમજે તો લાભનો પાર નથી. લખ્યું ચોખ્ખું, અણુસમ સેવ કરત હે જે હા, નિષ્કામપણે માત્ર અણુ જેટલી જો કોઈ સેવ કરે, કૌ કલ્પન ખૂટત મિલત ફલ તે હા. કૌ કલ્પન ખૂટત, કોઈ કલ્પમાં ખૂટે નહીં એવું એને મહાન ફળ મળે છે નિષ્કામતાનું. અને સકામતાનું ફળ તો મળશે પણ ખૂટી જાય એવું મળશે, એ ખૂટી રહે એક દી. અને નિષ્કામ સેવાનું ફળ કોઈ દી ખૂટે નહીં. આટલો બેમાં ફેર, બોલો કેટલો ફેર છે. જપ તપ તીર્થ જાગાદિક જેહું કરત હે અનંત મેરુ સમ કેહું. હવે સાંભળજો, હરી બિન ઓર ભોગ મન ભાવા, તાકો ફળ નાશવંત રહાવા. આ સંસારમાં કોઈ માણસો, ભાઈઓ ભાઈઓ, સાધુ સંતો ધર્માચાર્યો, જપ તપ તીર્થ અને યાગાદિક મેરું જેટલા અનંત કરે, અનંત થોડા નહીં, મેરું જેટલા બધા સાધન કરે, પણ શ્રીહરિ વિના જો બીજા ભોગની મનમાં ઈચ્છા હોય, કહેતા સકામ પણ હોય, એક ભગવાન રાજી થાવ આવું જ નક્કર અંદર ન હોય અને ભગવાન સિવાય કાંઈક મેળવવાની ભાવના હોય તો તે બધાનું ફળ નાશવંત હોય છે, અનંત ફળ નહીં. જેનો અંત જ ન હોય એવું અનંત ફળ ન મળે, મળે ઘણું પણ નાશ થઈ જાય એવું. બોલો. અને નિષ્કામપણે અણુ જેટલું જ કર્યું હોય તો એનું અનંત ફળ મળે છે, કોઈ દી નાશ જ ન થાય. જેણે સત્સંગ કર્યો છે એવા હરિભક્તોની સમાન તો કોઈ કહેવાય નહીં, પણ એ હરિભક્તો એ સમજવું જોઈએ કે આ રહસ્ય આ છે. આ રહસ્યને જે જાણતા નથી ભાઈઓ ભાઈઓ બહુ મોટી ખોટ કાઢે. માટે ભગવાનનું જે કાંઈ કરીએ એમાં એટલું જ કહીએ કે મહારાજ તમે રાજી થાવ, તમે મારા પ્રાણ છો, આધાર છો, સુખધામ છો, તમારા આનંદ ખાતર મારા અસ્તિત્વને વાટી નાખો, તમે તમારે પી જાઓ, આખે આખો મને ઉપાડી લો તમારામાં, મારે શું રહી નહીં કામ છે, તમે એટલે તમે બસ, તમે મને ગમો ને તમે છો એ મારે, હું નથી. આ જે અંદરથી ઉપડે ને એ નિષ્કામ ભગત છે, બસ પછી અનંત બ્રહ્માંડ એના છે. કારણ કે જે ભગવાન છે એ બધી જ વસ્તુના માલિક છે. એ ભગવાન તમારા જ્યારે થઈ જાય છે ત્યારે બીજું તમારું હું નથી થતું, અને ભગવાનને તમે તમારા કરતા નથી, અને બીજી ત્રીજી વસ્તુને બાસ્કા ભરીને તમારી બનાવવા સારું વળખાવજો. આનાથી મોટા મૂર્ખા કોને ગોતવા જવા, માલિકને પકડો ને. તમે માલિકને પકડો. કોઈને ત્યાં હીરાની ખાણ હોય, તમે એમાંથી માથાકૂટ કરીને એક બે હીરાને તમારા કરો, એના કરતાં એ શેઠને તમારો બનાવી દો તો આખી ખાણ તમારી થાય. બોલો, ભગવાનને તમે વશ કરો તો તમારું હું નથી, પણ આવી બુદ્ધિ જ કોને. અને મનમાં ઘણાને એમ જ છે, ભગવાન થોડા વશ થાય, ભગવાન થોડા આપણા થાય, આપણા હું એવું છે, ભગવાન આપણા થાય નો જ થાય. કારણ કે તમારા સંકલ્પ જ ના પાડે છે, તમે જ કહોશો ન થાય તો ન જ થાય. કોઈ માણસને કહો કે તમે 5 ચોપાઈ ગોખો, એટલે એમ જ વિચારે મારથી ન ગોખાય, મારથી થોડી 5 થાય, એટલે ન જ થાય. પછી ગયો મલકરથી ધક્કો માર્યો, હવે ક્યાં જ થાય, અંદર ચોપાઈ જાય જ ક્યાંથી, એમ મલકરથી ઠેલી નાખી. પણ જો મનમાં એમ વિચારો કે ભગવાન મારા છે, મારા જ છે, મને મળે જ, મને દર્શન દે જ, રાજી થાય જ, તો થાય જ. રામ સુખદાસ સ્વામીએ એવું કીધું કે ધ્રુવજીના મનમાં એમ હતું કે ભગવાન એમને આમ થોડા મળે, બહુ તપ કરીએ જ મળે, ત્યારે ભગવાને એમ કીધું તો તપ કરો પછી મળું, તમે નક્કી કરી નાખો છો તો કરો, બાકી મેં કીધી કીધું કે ઊંધે માછે તપ કરો તો જ હું મળું, તમારી ભૂખ હોય તો હું એમને મળું,
આ વાત છે, બોલો. 6 મહિના તપ કર્યું પછી ભગવાન મળ્યા, કેમ? જેની ઈચ્છા જ એમ હતી. એમ આપણે આછે કરીને ભગવાનને આડા આવીએ છીએ, બોલો. બાકી જો અંદરથી પૂરો ભરોસો ને ભૂખ હોય તો ભગવાનને કાંઈ આપણા વિના રહેવાય એવું નથી. કેમ જે આપણા વિના કોઈ દી રહ્યા નથી, આપણી હારે જ રહ્યા છીએ. આપણે એના વિના પોતાને અનુભવીએ છીએ દેહાભિમાને કરીને, એ આપણી ભૂલ છે. આટલી ઉપદેશની વાતો આવી સરસ. હવે થોડીક લીલા. જે હરિભક્તોએ ભક્તિભાવથી શ્રીહરિને જેટલા થાળ જમાડ્યા તેવા જ ભાવથી શ્રીહરિ તે થાળ જમ્યા, અને તે સમયે જે હરિભક્તોના તરફથી થાળ રસોઈ હતા તેના નામ શ્રીહરિએ લેવડાવ્યા. કે આજ કોના કોના થાળ છે, નામ બોલો. નામ લેવડાવ્યા. પ્યારા શ્રીહરિ જ્યારે થાળ જમી રહ્યા ત્યારે તરત જ હાથ અને મુખ ધોયા, પછી રૂમાલથી તેને લૂછ્યા અને પ્રસન્નતાથી મુખવાસ લીધો. તે મંડપના બહારના ભાગમાં એક પાટ બિછાવી હતી, ત્યાં શ્રીહરિ આવ્યા અને પાટ ઉપર બેઠા. ત્યાં ઘણી મોટી ઊંચી ચંદની ખેંચાવી, જેથી સુકારી અને શીતળ છાયા રહેતી હતી. તે બધા હરિભક્તો કેસરીયુક્ત ચંદન આદિ પૂજાપો લઈને આવ્યા અને તેમણે શ્રીહરિની પૂજા કરી. સુરતવાળા બધાએ, બીજાએ બધાએ એક સુંદર મોટો ફૂલનો ખૂંપ તે વેળાએ શ્રીહરિના મસ્તક ઉપર ધરાવ્યો. તમે કહેશો ખૂંપ કોને કહેવાય? તો પરણવા જતા વરને પહેરાવવાનો એક ફૂલનો શણગાર, એને ખૂંપ કહે છે. વિવિધ પ્રકારના ફૂલહાર પણ પહેરાવ્યા, ફૂલના બાજુબંધ બાંધ્યા અને પછી પ્રેમથી આરતી ઉતારી. ઝરિયાની ખેસ પહેલાં ઉઢાડી દીધો, પછી ચરણ ઉપર ચંદન ચર્ચ્યું અને તે ચરણોને પોતાની છાતી ઉપર ચાંપ્યા. પછી કેસરી ચંદન લગાવીને સંતોની પૂજા કરી, ફૂલહાર પહેરાવ્યા અને એક એક વસ્ત્ર ઉઢાડ્યું. સંતોની જેમ જ વર્ણી અને પાર્ષદોની પણ પૂજા કરી, તેમજ શ્રીહરિની સાથે જે દરબારો આવ્યા હતા તેમની પૂજા પણ કરી. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગર શ્રી સિદ્ધાનંદ મુનિ વિરચિત 9મા પુરમાં શ્રીહરિ સુરતના હરિભક્તોનો થાળ જીમા અને હરિભક્તોએ શ્રીહરિ અને સંતો વગેરેનું પૂજન કર્યું અને નિષ્કામ સકામના ફળના ભેદની વાત કરી અને મહારાજના સ્વભાવની વાત કરી કે ઢાંક્યા વગેરે લાવે ન લેતા. એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.